हेलो एवरीवन, वेलकम टू स्टार एजुकेशन यूट्यूब चैनल। स्टार एजुकेशन यूट्यूब चैनल में आप सबनु खूब खूब स्वागत है। आज नो जो वीडियो है एम आप चर्चा करशू 28 सप्टेम्बर तमाम महत्वना करंट अफेर। डेली मात्र 10 मिनट अंदर दिवस कहीं करंट अफेर होती परीक्षा मैं महत्वपूर्ण है तमाम करंट अफेर मात्र 10 मिनट अंदर कवर कर लीए छे। तो आ वीडियो जीपीएससी और गौण सेवा तमाम परीक्षाओं में उपयोगी बन सकते। टेलिग्राम चैनल जॉइन कर सको, मात्र स्टार एजुकेशन लखी टेलिग्राम में सर्च करशो एटले आ प्रकार टेलिग्राम चैनल मिली जाए। बाकी व्हाट्सएप ग्रुप में जोड़ा हुए तो 5 नवा व्हाट्सएप ग्रुप की लिंक डिस्क्रिप्शन में है, कोईपण एक व्हाट्सएप ग्रुप में जोड़ी सको। शुरू करिए आज 28 सप्टेम्बर करंट अफेर। सौथी पहलो प्रश्न आज वीडियो में, ताजेतर में वर्ल्ड टूरिज्म डे आनी उजवणी क्यारे करवामां आवेली? तो वर्ल्ड टूरिज्म डे दर वर्षे उजवाय छे 27 सप्टेम्बर रोज। तो आंसर आवशे आपणो ऑप्शन ए 27 सप्टेम्बर। तो 27 सप्टेम्बर 2020 रोज वर्ल्ड टूरिज्म डे की उजवणी करवामां आवी। गुजराती में कही तो विश्व पर्यटन दिवस। अने आनी उजवणी सौ प्रथम क्यारे करवामां आवी अने कोना द्वारा करवामां आवे छे? तो कोना द्वारा करवामां आवे छे एवुं पूछाय तो यूएनडब्ल्यूटीओ द्वारा आनी उजवणी करवामां आवे छे। अने सौ प्रथम वक्त आनी उजवणी क्यारे थई हती? 1980 सौ प्रथम वक्त आ दिवस की उजवणी करवामां आवी। अने यूएनडब्ल्यूटीओ द्वारा आनी उजवणी करवामां आवे छे तो एनुं पूरुं नाम शुं थाय? युनाइटेड नेशन्स वर्ल्ड टूरिज्म ऑर्गेनाइजेशन, जेनुं मुख्य मथक आवेलुं छे स्पेनना मेड्रिडमां। एनी स्थापना थई हती 1975। अने आ सिवाय वर्ल्ड टूरिज्म डे एनी 2020 थीम शुं छे? 2020 थीम छे टूरिज्म एंड रूरल डेवलपमेंट। टूरिज्म एंड रूरल डेवलपमेंट आ वक्त 2020 थीम छे, खास याद रखो। आ सिवाय जो प्रश्न एम पूछाय के राष्ट्रीय पर्यटन दिवस आनी उजवणी क्यारे करवामां आवे छे? तो राष्ट्रीय पर्यटन दिवस उजवाय छे 25 जान्युआरी। तो खास याद रखो वर्ल्ड टूरिज्म डे पूछाय तो 27 सप्टेम्बर अने राष्ट्रीय टूरिज्म दिवस एवं पूछाय अथवा तो राष्ट्रीय पर्यटन दिवस तो 25 जान्युआरी। તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંયુક્ત રાષ્ટ્રની કેટલામી જનરલ એસેમ્બલીમાં પોતાનું ભાષણ આપ્યું? તો સંયુક્ત રાષ્ટ્રની હાલમાં કેટલામી હતી? 75મી જનરલ એસેમ્બલી હતી જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભાષણ આપેલું। તો આના રિલેટેડ જેટલું પણ મહત્વના પોઈન્ટ છે આપણે કવર કરશું, બરાબર। અને કેટલામી જનરલ એસેમ્બલી હતી તમારે જો ખાલી જાણવું હોય તો થોડીક હિંટ આપી દઉં। સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ હતી 1945, અત્યારે ચાલે છે 2020, બાદબાકી કરી લ્યો જવાબ આવશે 75। તો હાલમાં જ સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી છે એમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભાષણ આપેલું। સંયુક્ત રાષ્ટ્રની વાત થઈ છે તો એની સ્થાપના થઈ હતી 1945, પણ ડેટ પણ ખાસ યાદ રાખજો 24 ઓક્ટોબર 1945। અને એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? અમેરિકાના ન્યૂયોર્કમાં, તો એ પણ યાદ રાખજો। હવે સ્પીચ વિશે થોડીક વાત કરીએ કે સ્પીચમાં એમણે શું શું કીધેલું હતું। તો સૌથી પહેલી શરૂઆત એમણે કરી દીધી હતી કે જે 75મી વર્ષગાંઠ છે એમાં આપણા જે ભારતના 130 કરોડથી વધુ લોકોની વસ્તી છે એમણે આપણને સૌને અભિનંદન પાઠવેલું। આ સિવાય ભારત છે સંયુક્ત રાષ્ટ્રના સ્થાપક દેશોમાંથી એક છે, જેનો ખૂબ જ ગર્વ કરવા જેવી બાબત છે। આ બાબતનું મેન્શન પણ એમણે પોતાની સ્પીચમાં કરેલું। હવે સંયુક્ત રાષ્ટ્રનું જે માળખું છે, બરાબર, એ ખૂબ જ જૂનું છે અને એના વિશે પણ ઘણી બધી બાબતો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાની સ્પીચમાં કહેલી। તો થોડુંક મેઇન હાઇલાઇટ છે એ જ છે આ સ્પીચની કે અત્યાર સુધી ભારતના કોઈ પણ વડાપ્રધાન હોય સંયુક્ત રાષ્ટ્રના માળખામાં જે ખામી છે એના વિશે કોઈ પણ પ્રકારની વાત અત્યાર સુધી ભારતના કોઈ પણ વડાપ્રધાને નથી કરી। તો મેઇન પોઈન્ટ એ જ છે જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે એમની સ્પીચ જે હતી સંયુક્ત રાષ્ટ્રની, એમાં સંયુક્ત રાષ્ટ્રમાં જે જે ખામીઓ છે એ જ પોતે પોતાના ભાષણમાં એમણે ખૂબ જ સારી રીતે વ્યક્ત કરી છે। તો આખી સ્પીચ એમની મહત્વની છે। તમને ઈ મેગેઝિન છે એમાં જીપીએસસીના જેટલા પણ વિદ્યાર્થીઓ છે, હું ઈ મેગેઝિનમાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આખી સ્પીચ છે એ હું તમને ગુજરાતી ટ્રાન્સલેશન કરીને એમાં મૂકી દઈશ। ઈ મેગેઝિન જે આપણી હવે 25 સપ્ટેમ્બરમાં લોન્ચ થશે, બરાબર, તો એ ઈ મેગેઝિનમાં હું આખી સ્પીચ મૂકી દઈશ। અત્યારે જે જે મહત્ત્વની હાઇલાઇટવાળી બાબતો છે જે તમામ લોકોને ઉપયોગી બને એ તમામ પોઈન્ટ હું અહીંયા ક્લિયર કરું છું તમારા માટે। તો એક તો એમણે એવું કીધેલું કે સંયુક્ત રાષ્ટ્ર છે એની સ્થાપના ક્યારે થઈ હતી? 1945. અત્યારની જે દુનિયા છે એની કરતાં ખૂબ જ વિપરીત
પરિસ્થિતિમાં વિપરીત વાતાવરણમાં અને એવી પરિસ્થિતિમાં 1945માં જ્યારે સ્થાપના થઈ હતી બરાબર, એક આખી દુનિયા કંઈક અલગ જ હતી. ઓકે, આવી પરિસ્થિતિ વચ્ચે વિશ્વ કલ્યાણની ભાવના સાથે જે સંસ્થાનું નિર્માણ થયું બરાબર, જે સ્વરૂપે થયું, એ સમયની આખી પરિસ્થિતિ છે એ અનુસાર એનું નિર્માણ થયેલું હતું. હાલની જે પરિસ્થિતિ છે એ તદ્દન અલગ છે. 21મી સદીમાં આપણે વર્તમાન અને આપણા ભવિષ્યની આવશ્યકતાઓ અને પડકારો કંઈક અલગ જ છે. એ વખતે કંઈક અલગ હતા, અત્યારે પણ કંઈક અલગ છે. એ વખતે ટેકનોલોજી પણ એટલી બધી ડેવલપ નહોતી અને અત્યારે ટેકનોલોજી કેટલી ડેવલપ છે આપણે જાણીએ છીએ બરાબર. અને સંયુક્ત રાષ્ટ્ર વિશે થોડા ઘણા પ્રશ્નો પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાની સ્પીચમાં ઉમેરેલા છે, જે આપણે લાસ્ટમાં કવર કરશું. તો એટલા માટે હું, એટલે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, તો વૈશ્વિક સમુદાય સામે છે. એમણે એક સવાલ રજૂ કર્યો છે કે જે સમયે સંયુક્ત રાષ્ટ્રની રચના થઈ હતી, જે મુજબ થઈ હતી, એ અત્યારે એનું જે સ્વરૂપ છે શું એ બરાબર છે? એક પ્રશ્ન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વને પૂછેલો છે બરાબર, કે જે સમયે સંયુક્ત રાષ્ટ્રનું નિર્માણ થયેલું હતું શું એ અત્યારે વેલિડ છે? ત્યાર પછીની વાત કરીએ તો સદી જેમ બદલાતી જાય એમ પરિવર્તન જો આપણે ના લાવીએ તો પરિવર્તન છે એની તાકાત પણ કમજોર થતી જાય છે બરાબર. ત્યાર પછી જો આપણે વિતેલા 75 વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રની સિદ્ધિઓ તરફ નજર માંડીએ તો એવા અનેક ઉદાહરણો જોવા મળશે કે જે સંયુક્ત રાષ્ટ્ર સામે ગંભીર મનોમંથનની જરૂરિયાત ઊભી કરે છે. અને આપણે જોઈએ જ છીએ, અત્યારે ભલે ત્રીજું વિશ્વયુદ્ધ ના થયું હોય બરાબર, પરંતુ અનેક એવા યુદ્ધો થયા છે, અનેક ગૃહ યુદ્ધો થયા છે, અનેક આતંકી હુમલા થયા છે કે જેણે દુનિયાને ધ્રુજાવી દીધી છે. હું એક્ઝામ્પલ તરીકે વાત કરું તો પુલવામા લઈ લ્યો, ઘણી જગ્યાએ એવા યુદ્ધો પણ થઈ ગયા છે બરાબર, તો જેણે લોહીની નદીઓ વહાવી દીધી છે બરાબર. તો આ તમામ ઘટનાઓમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે, લાખો માસૂમ બાળકો છે જેને દુનિયા પર છવાઈ જવું હતું તેમણે પોતાની દુનિયા અત્યારે છોડીને જવું પડ્યું છે, અનેક લોકોએ જીવનભરની મિલકત ગુમાવી દીધી છે યુદ્ધોના કારણે. તો આજે દરેક લોકો છે બરાબર, એને પોતાના સપના ત્યજી દેવા પડ્યા છે ઘણા લોકોને. તો શું એના માટે આ સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસો શું પૂરતા છે? આ સવાલ પણ નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વ સામે ઉઠાવેલો છે. ત્યાર પછીની વાત કરીએ તો અત્યારે COVID-19 મહામારી ચાલે છે, 6 થી 8 મહિના થઈ ગયા, આમાં સંયુક્ત રાષ્ટ્રએ શું કર્યું બરાબર? એવું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાની સ્પીચમાં બોલેલું છે કે 6 થી 8 મહિના થઈ ગયા COVID-19 આવ્યા એને, સંયુક્ત રાષ્ટ્રનો આમાં શું રોલ છે બરાબર? તો આવા કેટલાય પ્રશ્નો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાની સ્પીચમાં ઉઠાવેલા છે, જે ખૂબ જ મહત્વના છે બરાબર. તો આ એમની સ્પીચની એક મેઇન હાઈલાઇટ હતી કે જેમાં એમણે સંયુક્ત રાષ્ટ્રની જે પણ ખામીઓ છે એ દર્શાવી અને સંયુક્ત રાષ્ટ્ર છે એને હવે થોડુંક રિનોવેશનની જરૂર છે બરાબર, એવું એમણે પોતાની સ્પીચમાં મેન્શન કરેલું છે બરાબર. અને સાથે સાથે એવું પણ કીધેલું છે કે ભારત જેવા દેશને છે સંયુક્ત રાષ્ટ્ર ક્યાં સુધી પોતાને ડિસિઝન મેકિંગ પાવરની શક્તિમાંથી દૂર રાખશે. એશિયામાંથી તમે જો બરાબર, તો માત્ર ને માત્ર એક જ દેશ છે જે સંયુક્ત રાષ્ટ્રનો પરમેનન્ટ મેમ્બર છે, જેનું નામ છે ચીન બરાબર. બાકીના તમને વાત કરું તો યુરોપના 3 દેશો છે, ફ્રાન્સ, રશિયા અને યુકે, જે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો છે બરાબર. બાકી એક અમેરિકા અલગ જ છે બરાબર. તો આગળ વધીએ હવે નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં CSIR એનો કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી? CSIR એનો હાલમાં જ 78મો સ્થાપના દિવસ છે, એની ઉજવણી કરવામાં આવી. તો આન્સર આવશે ઓપ્શન એ, 78મો. તો હાલમાં જ CSIRના 78મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલી. 26 સપ્ટેમ્બર 1942ના રોજ CSIR ની સ્થાપના થઈ. હવે ક્યારના CSIR બોલો છો સાહેબ તમે? તો CSIR નું પૂરું નામ શું થાય? કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, આ એનું પૂરું નામ છે. CSIR છે એનું મુખ્ય મથક આવેલું છે નવી દિલ્હીમાં. CSIR ના અધ્યક્ષ કોણ છે? શેખર સી માંડે. તો આટલી બાબતો આપણે આમાંથી યાદ રાખશું. આંતરરાષ્ટ્રીય પરમાણુ હથિયાર નિષેધ દિવસ, આની ઉજવણી ક્યારે કરવામાં આવી? આંતરરાષ્ટ્રીય પરમાણુ હથિયાર નિષેધ દિવસ, આની ઉજવણી થઈ હતી 26 સપ્ટેમ્બરના રોજ.
તો આન્સર આવશે 26 સપ્ટેમ્બર. તો 26 સપ્ટેમ્બર 2020 ના રોજ આંતરરાષ્ટ્રીય પરમાણુ હથિયાર નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવેલી. કોના દ્વારા ઉજવાય છે? સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. શા માટે? વિશ્વમાં શાંતિ અને સલામતી બની રહે અને કોઈ પણ દેશ પરમાણુ હથિયારનો ઉપયોગ ન કરે એ માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઇન્ટરનેશનલ ડે ફોર ધ ટોટલ એલિમિનેશન ઓફ ન્યુક્લિયર વેપન્સ તરીકે પણ આ દિવસને ઓળખવામાં આવે છે. ફરી વખત અંગ્રેજીમાં કયા નામથી ઓળખવામાં આવે છે? ઇન્ટરનેશનલ ડે ફોર ધ ટોટલ એલિમિનેશન ઓફ ન્યુક્લિયર વેપન્સ, બરાબર. અને આ માટેનો જે પ્રસ્તાવ છે સંયુક્ત રાષ્ટ્રમાં ક્યારે પસાર કરવામાં આવેલો? સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીમાં 1946 અંદર છે આ માટેનો પ્રસ્તાવ પસાર કરવામાં આવેલો કે કોઈ પણ દેશ ન્યુક્લિયર વેપન્સનો ઉપયોગ ના કરે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે જીમેક્સ યુદ્ધાભ્યાસનું આયોજન કરવામાં આવેલું? જીમેક્સ યુદ્ધાભ્યાસનું આયોજન કરવામાં આવેલું ભારત અને જાપાન વચ્ચે. તો ઓપ્શન બી આપણો આન્સર થશે. ભારત અને જાપાન વચ્ચે જીમેક્સ યુદ્ધાભ્યાસનું આયોજન કરવામાં આવેલું છે સપ્ટેમ્બર 2020 દરમિયાન. આ સિવાય ભારત અને જાપાનના અન્ય યુદ્ધાભ્યાસ કહું તો ધર્મા ગાર્ડિયન, માલાબાર અને સૈન્ય મૈત્રી. માલાબારમાં ભારત, અમેરિકા અને જાપાન આ ત્રણેય દેશોનો સમાવેશ થાય છે. બાકી ધર્મા ગાર્ડિયનમાં ભારત અને જાપાન, સૈન્ય મૈત્રી યુદ્ધાભ્યાસમાં પણ ભારત અને જાપાન, બરાબર. તો આ ત્રણેય ભારત અને જાપાન વચ્ચે થતા યુદ્ધાભ્યાસ છે. આમ તો ચારેય ગણી લો, બરાબર. તો ચારે ચાર ભારત અને જાપાન વચ્ચે થતા યુદ્ધાભ્યાસ છે. હવે વાત કરીએ આજના ક્વિક ન્યૂઝની. સૌથી પહેલો પ્રશ્ન આજના ક્વિક ન્યૂઝમાં, તાજેતરમાં ભારતની કઈ આઈઆઈટી શોધકર્તાઓ દ્વારા સ્વદેશી માઇક્રોપ્રોસેસર વિકસિત કરવામાં આવ્યું છે જેનું નામ છે મૌસિક. મૌસિક નામનું સ્વદેશી માઇક્રોપ્રોસેસર વિકસિત કરવામાં આવ્યું છે આઈઆઈટી મદ્રાસ દ્વારા. તો આઈઆઈટી મદ્રાસે મૌસિક નામનું સ્વદેશી માઇક્રોપ્રોસેસર હાલમાં જ બનાવેલું છે. તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં કેબલ સ્ટેટ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? કેબલ સ્ટેટ બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું તમિલનાડુ, તેલંગાણામાં. તેલંગાણાના મુખ્યમંત્રી છે કે ચંદ્રશેખર રાવ. રાજ્યપાલ છે ત્યાંના તમિલિસાઈ સૌંદરરાજન. તાજેતરમાં કયા રાજ્યની સરકારે ગેરસંક્રમક રોગની રોકથામ અને નિયંત્રણ માટે પુરસ્કાર જીત્યો છે? તો ગેરસંક્રમક રોગ અને રોગ એમની રોકથામ તેમજ નિયંત્રણ માટે પુરસ્કાર જીત્યો છે કેરળની સરકારે. કેરળના મુખ્યમંત્રી છે પિનારાઈ વિજયન. તાજેતરમાં શેખર બસુનું નિધન થયું તેઓ કોણ હતા? શેખર બસુ છે એક વૈજ્ઞાનિક હતા. તો હાલમાં જેમનું નિધન થયું છે શેખર બસુ વૈજ્ઞાનિક હતા. તાજેતરમાં ભારત એ કયા દેશ સાથે રક્ષા ઉદ્યોગની વૈશ્વિક સમજૂતી માટે વેબિનારનું આયોજન કર્યું છે? રક્ષા ઉદ્યોગની વૈશ્વિક સમજૂતી માટે વેબિનારનું આયોજન કર્યું છે ભારતે કંબોડિયા સાથે. તાજેતરમાં કેવીઆઈસી ખાદીગ્રામ ઉદ્યોગ એના સલાહકાર તરીકે કોને નિયુક્ત કર્યા છે? તો કેવીઆઈસીના નવા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે સુનિલ શેઠી. સુનિલ શેઠી છે, સુનિલ શેઠી નથી, ખાસ યાદ રાખજો, શેઠી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશની સરકારે સ્વતંત્ર સેનાની છે જેમનું નામ છે પ્રીતિલતા વડેદર એમના ઉપર એક ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે? તો પ્રીતિલતા વડેદર એમના ઉપર એક ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે બાંગ્લાદેશની સરકારે. તો આન્સર આવશે બાંગ્લાદેશ. બાંગ્લાદેશના જે વડાપ્રધાન છે કોણ છે? શેખ હસીના. ત્યાંની રાજધાની છે ઢાકા અને ત્યાંનું ચલણ છે ટાકા. તાજેતરમાં એડીબીના એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા ભારતના કયા રાજ્યને જળ આપૂર્તિ અને સ્વચ્છતા માટે $300 મિલિયન લોનની મંજૂરી આપવામાં આવી છે? તો એડીબીએ $300 મિલિયનની મંજૂરી આપી છે રાજસ્થાનની સરકારે. અને રાજસ્થાનની વાત આવી છે તો મુખ્યમંત્રી છે ત્યાંના અશોક ગેહલોત અને રાજ્યપાલ કોણ છે? કલરાજ મિશ્ર. એટલી બાબત આમાંથી યાદ રાખશું. તાજેતરમાં કયા રાજ્યની સરકારે COVID-19 સાજા થયેલા દર્દીઓ માટે ટીબીનો ટેસ્ટ ફરજિયાત કર્યો છે? COVID-19 કોઈ દર્દી સારું થઈ જાય તો એનો ટીબીનો ટેસ્ટ ફરજિયાત કર્યો છે પશ્ચિમ બંગાળની સરકારે. મુખ્યમંત્રી છે અહીંયા મમતા બેનર્જી. ચલો પશ્ચિમ બંગાળના રાજ્યપાલ મને કોમેન્ટમાં જણાવો, ફટાફટ કોમેન્ટમાં લખો. તાજેતરમાં કયા રાજ્યની સરકારે દુર્ગાપૂજાની સમિતિઓને 50,000 અનુદાન આપવાની જાહેરાત કરી છે? દુર્ગાપૂજાની સમિતિઓને 50,000 અનુદાન આપવાની જાહેરાત કરી છે પશ્ચિમ બંગાળની સરકારે. તો આન્સર આવશે પશ્ચિમ બંગાળ. બાકી વિડીયો હવે અહીંયા પૂરો થાય છે. મજા આવતી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે.
ત્યાં સુધી રજા લઈ આવજો. બાય બાય, ગુડ નાઇટ, શુભ રાત્રિ.